રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. તેવામાં પંચમહાલમાંથી શ્વાન કરડવાના જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં 4,000 વ્યક્તિ ઉપર શ્વાને હુમલો કર્યો છે. આંકડા ફક્ત ઓક્ટોબરથી માર્ચ મહિના સુધીના જ છે, અન્ય આંકડા તો જુદા છે. થોડા દિવસ પહેલા જ હાલોલમાં રખડતા શ્વાને 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. તો ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, બામરોલી રોડ, ચર્ચ સર્કલ, નગરપાલિકા રોડ અને ભૂરાભાવ વિસ્તારમાં રખડતા શ્વાનનો કાયમી અડિંગો જોવા મળે છે. અહીંથી પસાર થતા લોકોએ શ્વાનના હુમલાનો ભોગ ન બની જવાય તેનું ધ્યાન રાખવું પડે છે. શહેરીજનો રસ્તે જતા હોય અને ક્યાંથી રખડતા શ્વાન આવીને હુમલો કરી દે એનું કંઈ નક્કી ન હોય, જેના લીધે સ્થાનિકોએ તંત્ર જરૂરી પગલાં ભરે એવી માગણી કરી છે. हम क्रिकेट खेल रहे थे तो दो तीन जन मिल के छोटी बाउंड्री थी, हम खेल रहे थे, कुत्ते ने आया और बॉल हमारा लेके भागने लगा. तो हमने अपना बॉल लेने का प्रयास किया, तब तक वो हमारे पैर में काट लिया. और इतना कुत्ता हो गया है कि बहुत दिक्कत हो रही है. सरकार से यही निवेदन है कि इन लोग का कंट्रोल करे और कुछ उपाय करे. आज सेहरा बागोल थी पटेलवाड़ा तरफ आपको तो सवार में दूध लेवा माटे तो कुतरा पग में बचकू पड़ू. તો ગોધરા સિવિલ હોસ્પિટલમાં શ્વાનના હુમલાનો ભોગ બનનારા દર્દીઓ રોજે રોજ જોવા મળી રહ્યા છે, જેના લીધે હોસ્પિટલના સત્તાધીશોને ઇન્જેક્શનનો સ્ટોક વધારવાની પણ ફરજ પડી છે. છેલ્લા 6 મહિનામાં કુલ 3,968 લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા. વિગતવાર વાત કરીએ તો ઓક્ટોબરમાં ડોગ બાઇટના 559, નવેમ્બરમાં 624, ડિસેમ્બરમાં 705, જાન્યુઆરીમાં 813, ફેબ્રુઆરીમાં 567 અને માર્ચ મહિનામાં 700 બનાવ બન્યા. કુલ 3,008 પુરુષો અને 960 મહિલાઓ રખડતા શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. પણ સૌથી નવાઈની વાત એ છે કે જેની જવાબદારી છે એવા ખુદ નગરપાલિકા તંત્રે આ મામલે હાથ અદ્ધર કરી લીધા છે. ગોધરા નગરપાલિકાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર કહે છે કે જીવદયાવાળાના લીધે અમે કશું કરી નથી શકતા. સાંભળો શું કહે છે અધિકારી. છેલ્લા 2-4 મહિનાથી એમાં લગભગ થોડો વધારો થયેલો છે કૂતરા કરડવાના કેસોમાં. બાકી સામાન્ય રીતે આવતા જ હોય છે. રસીમાં એન્ટી રેબીઝ વેક્સિન તો અવેલેબલ છે, પણ જે સેકન્ડ ડિગ્રી થર્ડ ડિગ્રી ડોગ બાઇટ હોય છે એવા કેસો માટે જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ હાલ સ્ટોકમાં નથી, જેથી કરીને ઘણીવાર દર્દી એસએસજી હોસ્પિટલ વગેરે ખાતે ફેરબદલ કરીએ છીએ. જ્યાં લોકોની ફરિયાદ આવે છે કે ભાઈ અમને કરડે છે, કૂતરા જે અટકાયેલા છે એના માટે આપણે કંઈ કરી નહીં શકતા, એમાં એ વિષય જીવદયાવાળાનો છે. કેમ કે એ લોકો એવા એપ્લિકેશન કરે છે કે આ વસ્તુ ના થઈ શકે, એમાં પાપ છે. જો જાણવા તો કોઈ મરી ગયું હોય કે કોઈ કૂતરું મરી ગયું એના માટે આપણે કરે કરે છે, એના માટે આપણે ઉઠાવી લઈએ છીએ કૂતરો એ વ્યવસ્થા. બાકી આ જે રખડા કૂતરા અડકડા કૂતરા છે એના માટે કોઈ કાર્યવાહી નહીં કરી શકતા, એમાં આ લોકોનો જીવદયાવાળાનો વિરોધ છે. જેની પાસેથી કોઈ નક્કર કામગીરીની આશા હોય તેવું તંત્ર જો આ મામલે પોતાની જવાબદારી ખંખેરીને હાથ અદ્ધર કરી દે તો લોકોએ હવે કોના પર ભરોસો કરવો? શું તંત્ર વામણું પુરવાર સાબિત થઈ રહ્યું છે? શું તંત્રની કોઈ જવાબદારી છે જ નહીં? શા માટે કોઈ પગલાં નથી લેવાતા? આવા તો ઘણા સવાલ ઉઠે છે અને જનતા સવાલ પૂછી રહી છે. સાહેબ, 3,500થી વધુ શ્વાન કરડવાના કેસ 6 મહિનામાં નોંધાય તો તમે થોડા જવાબદાર તો બનો. શું તંત્રે હાથ જ ખંખેરી લેવાના છે? આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો Z24 કલાક. નમસ્કાર.